નવસારી શહેરમાં 10 દિવસના ગણેશ ઉત્સવ બાદ 19 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જનના પર્વની ઉજવણી કરવામાં આવી. સતત બીજા વર્ષે પણ કોરોનાને કારણે કેટલાક પ્રતિબંધો અને નિયંત્રણો સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું. નવસારી શહેરમાં કલેક્ટરશ્રીના જાહેરનામા મુજબ ડીજે સાઉન્ડ ઢોલ નગારા વગર શહેરના માર્ગો પર વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. નવસારી શહેરમાં વીરાવળ ખાતે આવેલા પૂર્ણા નદીમાં આશરે 2000 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. પૂર્ણા નદી ખાતે સતત 18 વર્ષની પ્રતિમાઓનું વિસર્જન કરતા આવેલા રામજી ટ્રસ્ટના વીરાવળ ગામના યુવાનો અને તરવૈયાઓ દ્વારા વિસર્જન પ્રક્રિયા કરવામાં આવી, તેમજ રોટરી ક્લબ દ્વારા વિસર્જન માટે આવેલા પ્રતિમાઓનો પૂજા પો એકત્ર કરી ખાતર બનાવવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવ્યું છે. જે ખાતર ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવશે તેવા સેવાકીય કાર્યો અને નિયમોનું પાલન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટીતંત્ર તેમજ પાલિકા તંત્ર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થા વચ્ચે ભક્તિભાવ સાથે નવસારી શહેરમાં ગણપતિ વિસર્જનની ઉજવણી કરવામાં આવી, તેમજ ગણેશ ભક્તોએ સતત 2 વર્ષથી કોરોના મહામારીને કારણે ગણેશ ઉત્સવમાં નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે, જેથી આવનારા વર્ષ ધામધૂમથી ગણેશ ઉત્સવની ઉજવણી થાય અને સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારીથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે. જી, આજે ગણેશ વિસર્જન છે, શું કહેશો? નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં લગભગ 3 જગ્યાએ આજે ગણપતિ વિસર્જનની અમે લોકો ઉવારા બનાવ્યા છે, જેમાં એક વીરાવળ ખાતે ઉવારો છે, એક ચોવીસી ખાતે છે અને જલાલપુર ખાતે છે. ત્રણેય જગ્યાએ લગભગ નવસારીની 700 જેટલી સોસાયટીઓમાં ગણપતિ વિસર્જનો અલગ અલગ મંડળો દ્વારા થયા છે અને લગભગ એટલા જ ઘરોમાં પણ આજે ગણપતિના વિસર્જન થયા છે, જેના અત્યારે આજે વિસર્જન પ્રક્રિયા અહીંયા ચાલુ રહી છે. સવારે 12 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે લગભગ 350 જેટલી પ્રતિમાઓનું વિસર્જન ખૂબ શાંતિથી પાર પડ્યું છે. ગણેશ સંગઠનના મિત્રો અહીં ખૂબ કાળજીથી કામ કરી રહ્યા છે, સાથે સાથે અમારી નવસારી વિજયપુર નગરપાલિકાની ટીમ પણ ખૂબ સરસ સેવા અહીં આપી રહી છે અને અમે અહીંના જે સ્થાનિક છે વિસર્જનના આપણે રામ મંદિર જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા અહીંયા વિસર્જન જે યુવાનો કરી રહ્યા છે તેને બી ખૂબ ખૂબ અભિનંદન આપવું તો ખોટું નથી, કારણ કે સવારથી એ લોકો ખૂબ સારી રીતે આજે જે કૃત્રિમ તળાવ બનાવ્યા છે તેમાં તમામ ગણપતિઓનું વિસર્જન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે અને આશા રાખીએ છીએ કે સાંજે 6:30-7 વાગ્યા સુધીમાં નવસારી વિજલપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા તમામ ગણપતિઓનું ખૂબ સરસ રીતે વિસર્જન થઈ જાય અને ભગવાન ગણેશજી વિઘ્નહર્તા, કોઈ વિઘ્ન વગર શાંતિથી આ પ્રક્રિયા પૂર્ણ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ.